सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री घनश्याम महाराज नी जय श्री हरिकृष्ण महाराज नी श्री स्वामी नारायण भगवान नी जय बधाई वाला भक्तों ने थी जय स्वामीनारायण गरुड़ा अंत्य प्रकरण 39 वचनामृत चाले छे संवत 1886 ना अषाढ़ वदी दशमी ने दिवस श्रीजी महाराज गरुड़ा मध्य दादा खाचर ना दरबार में उगम ने द्वार ओरडानी ओसरी ऊपर विराजमान छे महाराज पासे संतो अने हरिभक्तों की सभा भराईने बैठी छे स्वयं श्रीजी महाराजे परमहंसो अने हरिभक्तों ने प्रश्न पूछो छे भगवान नी माया ते कई छे स्वयं श्रीजी महाराजे नो जवाब आपे छे देहने विषय अहम बुद्धि अने देह संबंधी पदार्थ ने विषय ममत्व बुद्धि आ बे ज महाराज के माया छे ए माया ने टाळवी ए माया ने जेने टाळी ते माया ने तर्यो कहेवाय पछी महाराज के छे सर्वशास्त्र नो सिद्धांत एज छे के माया ने टाळवी आ वात ने आज समझो के घणा दिवसे समझो पण करवानुं आ छे त्यार पछी थी श्रीजी महाराजे चार वात प्रहलादजी नारदजी हनुमानजी ना नाम दईने के आ भगवानना भक्तो छे ए नित्य भगवान पासे आवुं मांगे छे ने भगवानना भक्तो ए पण भगवान पासे नित्य चार वात मांगवी एमां सौथी पहेलुं के अहम अने ममत्व रूपी माया थकी मारी रक्षा करजो तमारे विषे प्रीति थाजो माया ने अहम अने ममत्व रूपी माया ने तर्या होय अने तमारामां प्रीतिवाळा होय एवा साधुनो संग देजो अने एवा साधुने विषे हेत अने ममत्व देजो ए वात सौथी अगत्यनी छे पण हुं पहेला आजे एक प्रश्न आव्यो आम तो श्रोता होय ने एने क्यारेक प्रश्न थावा जोईए थता होय तो ऊभा ना करवा जोईए पण आजे लंडनना हरिभक्तो अहीं आव्या हता ने आपणे એ હરિભક્તોનો આજે એક પ્રશ્ન આવ્યો છે કે અહમની વાત તો તમે કરી અને મમત્વની વાત એ કરી પણ અહમ ગઈકાલ કરતા આજે ઘટ્યું છે કે વધ્યું છે એ કેમ ખબર પડે કે અહમ વધ્યું કે ઘટ્યું તો એક સામાન્ય દ્રષ્ટાંત દઉં બાપા અહીં રહેવા આવ્યા બાપા અહીં રહેવા આવ્યા સંતો ભેગા હવે બાપા એક મહિનો રહ્યા માનો કે એક મહિનો થઈ ગયો બાપાને રહે અને પછી મહિના પછી અહીં તો ઘણા બધા બાપાઓ શનિવાર આવતા હોય ને
તો બાપાને એવો સંકલ્પ થાય કે આ બધા નવરા છે પણ કોઈ આવતા નથી, હું રહ્યો છું, એ અહમ વધ્યું કહેવાય. એક દ્રષ્ટાંત છે સમજવા માટે કે ગઈકાલ કરતા આજે આપણને પોતાને વિશે સારું દેખાય એ ગુનો નથી, કારણ કે ગઈકાલ કરતા આપણે સારા થવું એ આપણી પરમ ફરજ છે. ગઈકાલ કરતા આપણે સારા ભક્ત થઈએ, ગયા વર્ષ કરતા આ વર્ષે સારા ભક્ત હોઈએ એ પરમ ફરજ છે આપણી. આજે આ કૌશિલ ભગત ત્યાગી થઈને રહેવા આવ્યા તો એને ગઈકાલ કરતા આજ સારું જ થવું પડે, આજ કરતા કાલ વધારે સારું થવું પડે, એવો ઈશક એને રાખવો જ જોઈએ. એવો ઈશક મુમુક્ષુ માત્રે રાખવો જોઈએ, હું આજ છું એના કરતાં હું કાલ વધારે સારો. વધારે સારો કહેતા સાધુતામાં, ભજનમાં, તપમાં, સેવામાં, ભગવાનમાં હેતમાં, ગુરુની નિષ્ઠામાં, ભગવાનના સંતો પ્રત્યેના દિવ્ય ભાવમાં આજ કરતાં કાલ વધે એ સારો થયો કહેવાય. પરંતુ સારા થયા પછી બીજાના પ્રત્યેની ન્યૂન દ્રષ્ટિ, બીજા પ્રત્યેની તુચ્છ દ્રષ્ટિ, એ અહમ વધે છે. ભગવાનનો ભક્ત ભૂલો ક્યાં પડે છે કે સદગુણોને દિવસે દિવસે મેળવે છે ખરો, દિવસે દિવસે સારો ભક્ત પણ થાય છે, પરંતુ જે ભક્ત એની કેપેસિટી એ જેટલું કરતો થયો એટલું હજુ જે નથી કરી શકતા એના પ્રત્યે દયા ચોક્કસ હોવી જોઈએ, પણ એના પ્રત્યેને તુચ્છ બુદ્ધિ થઈ જાય. તુચ્છ બુદ્ધિ એટલે એને એવું લાગે કે હું જ છું, બાકી આ તો કાંઈ નહીં, આવું થઈ જાય. એને અહમ વધ્યું કહેવાય. અને અહમ હંમેશા વધે ને એટલે વ્યક્તિ ગમે એટલું ભજન કરતો હોય, ગમે એટલું તપ કરતો હોય, ગમે એટલી સેવા કરતો હોય, પરંતુ એના હૃદયમાં ભગવાનની મૂર્તિ ક્યારેય રહી શકે નહીં, રહી શકે નહીં. કોઈની ભેગા રહે ત્યારે એનો પરિચય થાય, બાકી તો પરિચય કેમ થાય. આ સિદ્ધભાઈ, આ બાપા અહીં રહે છે, ભીખુ દાદા ખરેખર સંત જેવું જીવન છે, ભજન સિવાય બીજી વાત નથી. ભગવાન આગળ કીર્તનો ગાય, રડી પડે કીર્તનો ગાતા ગાતા. ભેગા રહેવાનું થાય, મહારાજ કે 6 મહિના લેવું દેવું થાય, તરત ખબર પડી જાય. જે સ્વભાવ હોય એ ઝળક્યા વિના રહે જ નહીં ભેગા રહે. આખો દી આ હોલમાં એ વાંચતા હોય, લખતા હોય, ભજન કરતા હોય, એટલે અમે નિર્ભય થઈ ગયા. બાપાનું અંગ તો ખબર હતું, પણ તોય જોયું ના હોય બહુ ભેગા રહીને, બાકી ખબર જ પડી જાય ને કે આમને આવું અંગ હોય જ, પણ ભેગા રહ્યા ખ્યાલ આવી જાય. પણ હું એ કહેવા માંગુ છું કે જ્યારે વ્યક્તિમાં અહમ વધે ત્યારે એને બીજા ભગવાનના ભક્તો પ્રત્યેની તુચ્છ બુદ્ધિ થાય છે. તુચ્છ બુદ્ધિ થતાં એને બીજા પ્રત્યે જ્યારે તુચ્છ બુદ્ધિ થઈ એના કારણે એ બધું ઘણું બધું કરે છે, સેવા કરે છે, તપ કરે છે, ભજન કરે છે, પાઠ કરે છે, પુરસ્ચરણો કરે છે, બધું જ કરે છે, પરંતુ એના હૃદયમાં ભગવાનની મૂર્તિ ખડી નહીં થાય. અહમને અને ભગવાનની મૂર્તિને વિરોધ છે. અને માની લો કામી હશે, ક્રોધી હશે, લોભી હશે, પરંતુ એને ભગવાનના ભક્તોનો બહુ મહિમા હશે, બહુ મહિમા હશે. પોતે એવું માનતો હશે, હારું આપણે તો હાવ એવા, પણ આ બધા ભગવાનના ભક્તો બહુ મહાન છે. આટલું જો માનતા હશે ને, આવો જો વિચાર હશે ને, તો એના હૃદયમાં ભગવાનની મૂર્તિ ખડી થતી હશે. અને મૂર્તિ હૃદયમાં ખડી થવી એ જ અગત્યનું છે, બાકીના તો સાધન છે. સ્વામી કે સાધનને શું કરવા, જે સાધનથી ભગવાન રાજી ના થયા, રાજી થાય ત્યારે મૂર્તિ ખડી થાય, તો મહારાજ રાજી ના થયા જે સાધનથી, એને કરવાનું શું. માટે નિત્ય પોતાને સારું થવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ, શ્રેષ્ઠ ભક્ત બનવા માટેનો આપણો પ્રયત્ન નિત્ય હોવો જ જોઈએ, પરંતુ બીજા ભક્તો પ્રત્યેની તુચ્છ બુદ્ધિ ન થાય એની સહિત આગળ વધવાનું છે. કોઈ આપણાથી ઓછું વર્તતો હોય તો આપણને દયા આવે, અને દયા ચોક્કસ થાય, મહારાજને પ્રાર્થના ચોક્કસ થાય કે મહારાજ ને દાદા અહીં આવ્યા રહેવા, તો દાદાને હવે મહિના પછી એમ થાય કે ઘણા દાદાઓ છે,
દાદા મહારાજને પ્રાર્થના કરે કે કોઈ બીજાને ભગવાન તમે પ્રેરણા કરજો, આવું સ્થાન છે, આવા મહારાજ છે, ભજન થાય. અરે અઠવાડિયામાં એક દિવસ એ સવારથી સાંજ સુધી રોકાવાય તો એવું થાય, એવું થાય. પણ અહમ એ નુકસાનકારક છે. એટલે ભગવાનના ભક્તે નિત્ય જે સારો થતો હોય અને જે વધારે કરતા હોય એને વધારે ધ્યાન રાખવાનું. એટલે ભક્તનો પ્રશ્ન એવો હતો, વધે છે કે ઘટે છે એની કેમ ખબર પડે? આમ ખબર પડે. બીજું, મહારાજે ગઢડા મધ્યના 25મા વચનામૃતમાં કીધું કે ભગવાનને જેને અતિશય રાજી કરવા હોય, સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે, જેને અતિશય રાજી કરવા હોય તો એનો કયો ઉપાય રાજી કરવા માટેનો? તો મહારાજે એમાં બતાવ્યો છે. મોન્ટુ પોત કયો બતાવ્યો છે? બરાબર. હવે અમુક અમુકને વચનામૃત જબરું થઈ ગયું છે. આ ભગતને, અલ્પેશ ભગતને આપણને વચનામૃત પૂછીએ ને તો આપણને આમ શંકા ના થાય કે આ બોલશે કે નહીં, નહીં તો ઘણી વખત પૂછે, કોઈ બોલે જ નહીં તો લાજ જાય પૂછવાવાળાની. પણ આ લોકોને વચનામૃતનો અભ્યાસ, હવે એને ક્યાં જન્મથી થોડું વચનામૃત વાંચ્યું છે, પણ રોજ અભ્યાસ એવી રીતે કરે ને એટલે સ્મૃતિ થઈ જાય. જે દિવસે ઘરમાં એક મણ અનાજ મળતું હોય અને જેવો સંત આગળ દિનાદિન હોય, એક ગોળું હોય અને જેવો દિનાદિન હોય, એવું એની પાસે 10 ગોળા થાય, 1000 મણ અનાજ થાય, કેતા 1000 અને કરોડો રૂપિયાવાળો થાય, તોય પણ દિનાદિન રહે, તો એની ઉપર ભગવાન બહુ રાજી થાય. ત્યાગી માટે એવું કીધું કે જ્યારે આવ્યો હોય ત્યારે કેવી ટેલચાકરી કરે, કૌશિલ ભગત કેવી ટેલચાકરી કરે છે સંતોની, પથારીઓ કરી દે, ગાદલીઓ મૂકી દે, દોડી દોડીને સાદડીઓ લઈ આવે, સ્વામી આ લેવા જશે જોવે તરત ઉપાડ લે. મહારાજ કે જ્યારે આવ્યો હોય ત્યારે જેવી ટેલચાકરી કરે, એવી ટેલચાકરી ભગવાન જેવું ઐશ્વર્ય આવે, ભગવાન જેવું ઐશ્વર્ય, જેટલું ભગવાન કરી શકે એટલું એ કરી શકે, અને તોય પણ એવો ને એવો રે, ભગવાન બહુ રાજી થાય. અતિશય પ્રસન્ન કરવાના 2 ઉપાય ત્યાગીને ગ્રહસ્થ માટે મહારાજે આવા બતાવ્યા છે. ભગવાન જેવું ઐશ્વર્ય આવે તોય પણ એને કોઈ દિવસ ખબર ના પડે કે જાણે ભગવાન જેટલું ઐશ્વર્ય મારામાં છે, એવા હોય તેની ઉપર ભગવાન બહુ રાજી થાય. એટલે નિત્ય અહમને કાપ્યા જ કરવું, કાપ્યા જ કરવું, કાપ્યા જ કરવું. પહેલાં છે ને જગતમાં અહમવાળા હોઈએ, ત્યાંથી સત્સંગમાં આવીએ ને તો સત્સંગમાં પછી ધીરે ધીરે ન્યા વધીએ ને તે ન્યા અહમવાળા થઈએ. એટલે એની અંદર સજાગ સતત રહેવું પડે. જો સજાગ ના રહીએ તો ક્યારેક ધક્કો લાગી જાય. એટલે ભક્તે બહુ સારો પ્રશ્ન પૂછ્યો, પોતાના અંતરમાં નિત્ય ભગવાનના ભક્તે તપાસ કરવો, જેનાથી એને ખ્યાલ આવે કે મારી અંદર કેટલો અહમ કેવો આવે છે. સહન કરવાની શક્તિ ગઈકાલ કરતાં આજ વધે એટલે અહમ ઘટે, પણ ખરેખર ઊંધું થાય. સત્સંગમાં તમે 20 વર્ષથી હો બરાબર ને, અને તમને 5 વર્ષથી સત્સંગમાં આવેલો કંઈ કે, ચાલો એ અવિવેકી છે, એને કહી દીધું જે કીધું એ, પણ કહી દીધું તો સામે તમે એવું કહો, હવે આજકાલનો આવેલો ખબર છે 25 વર્ષથી બેઠો છું સત્સંગમાં, તો એ તો આજકાલનો આવેલો છે જ, એને તો અવિવેક છે, ચાલો. અરે એને કદાચ ખોટી ભૂલ બતાવી દીધી એટલે અવિવેક છે એનો, છતાંય પણ એને જો એવું કે, મુક્તાનંદ સ્વામીની વાત હમણાં જ મેં 2-4 દિવસ પહેલાં કરી ને કે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીનો કોપીનનો આડબંધ રાખતા પૂજામાં, અને શાંતાનંદ સ્વામીએ કીધું સગડીમાં આમ નાખ, ચૈતન્યાનંદ સ્વામી ગયા હતા આમ સગડીમાં નાખી દીધો સ્વામીએ ચૈતન્યાનંદ સ્વામી સામે, અને સ્વામીએ શું કીધું ખબર? તમે મારી ભૂલ ઓળખાવી. હવે કંઈ સ્વામીની ભૂલ હતી? પણ બસ આ અહમ શૂન્ય, તમે મારી ભૂલ ઓળખાવી, આમ કહી દીધું લો, અહમ શૂન્ય. એટલે નિત્ય એનો તપાસ કરતા રહેવું જોઈએ ભગવાનના ભક્તએ. એટલે માયા તરાય. આમાં સૌથી અગત્યની વાત એ હતી કે મને એવા સાધુને વિશે હેત અને મમત્વ થજો. સંગ મળવો એ તો સારો જ છે, સંગ તો ઘણાને મળે છે, પરંતુ હેત અને મમત્વ દરેકને થતું નથી. હેત અને મમત્વ થાવું એ સૌથી અગત્યનું પાસું છે. હેત અને મમત્વ થાય
તો સંગ લાગે, નહીં તો સંગ થાય ખરો પણ સંગ લાગે નહીં જેવો જોઈએ એવો. માનો કે આ ઓનલાઈન આ કથાઓ મૂકતા હોઈએ યુટ્યુબ પર હોય ને બધે, તો કેટલા બધા સાંભળતા હોય, એ સંગ થયો કહેવાય. ગુરુજીની કથાઓ હોય બધા સાંભળતા હોય એ સંગ થયો કહેવાય. પણ સંગ લાગે ક્યારે જોરદાર? જ્યારે તમને એ સાધુને વિશે હેત અને મમત્વ બંધાય ત્યારે જ એનો સંગ લાગે. હેત અને મમત્વ બંધાયા વિના ક્યારેય સંગ લાગે નહીં. આજે હું ગુરુજીના સંગમાં છું, સાધુ છું, ગુરુજીના સંગમાં કેવો, પણ ગુરુજીમાં મને જેટલું હેત અને મમત્વ દ્રઢ હોય એટલો મને એમનો સંગ ઓટોમેટિક લાગે. અને જેનો સંગ લાગે એનો રંગ ચડે તો એ ભગવાનના સાધુ માયાને તર્યા છે, એને ભગવાનમાં પ્રીતિ છે. આપણને એનો સંગ લાગે એટલે આપણને પણ ભગવાનમાં પ્રીતિ થાય. હેત અને મમત્વ કેવું હોય જો. મહારાજ એકવાર ગઢપુરની અંદર અક્ષરોડીમાં સૂતા હતા. તે બાર છે ને એક પ્રભાશંકર કરીને ભગત હતો, એ બાર આમ ચોકમાં હૂતો હશે અને પોષ મહિનાની ઠંડી હતી. એટલે ઓલો આપણે રાત્રે કે કંઈક બગાસું આવે, છીક આવે, પડખું ફરે, તો ઘણાને નિયમ હોય પડખું ફરે ને, સ્વામિનારાયણ હે મહારાજ હે દયાળુ આવી ટેવ પાડવી જોઈએ. જેને ના હોય એને અભ્યાસપૂર્વક પાડવી જોઈએ. બગાસું આવે, છીક આવે, હે મહારાજ સ્વામિનારાયણ હે દયાળુ હે કૃપાળુ આમ બોલાઈ જવું જોઈએ. કહો આ તો હોય માં હોય બાપ, હવે હવે એને કેદી ભગવાન સાંભળે. હે કંઈક કંઈક એક્સિડન્ટ થવા જેવું આમ લાગે, ઓહો માં મરી ગયા કે, પણ એમ થવું જોઈએ સ્વામિનારાયણ 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 એમ થઈ જાય. એ સાચું, ભલે ભય લાગ્યો, ભય હોય એટલે થઈ જાય તેવું, પણ સ્વામિનારાયણ નીકળવું જોઈએ. અમારે પૂનાની અંદર એક હરિભગત છે, તે એ ટ્રેનમાં બેઠા હતા, ટ્રેનમાં બેઠા હતા ને ટ્રેન પાટા ઉપરથી ઉતરી ગઈ. બહુ સ્પીડમાં એક્સપ્રેસ ટ્રેન જતી હશે, પાછલા ચાર ડબ્બા પાંચ ડબ્બા ઉતરી ગયા પાટા હેઠા. હવે પાટા હેઠા ઉતર્યા એટલે એ તો આખી ટ્રેન આમ અપસેટ જ થઈ ગઈ, પણ જે બધું બહુ પ્રોબ્લેમ થઈ જાય ને એક સાથે. હવે એમનો ડબ્બો હતો ને એ આખો આમ આમ નમી ગયો હતો. હવે આમ આમ જ થાય, ઊંધો વળે તો બહાર નીકળવાનું એક બાજુ પર, લોકો બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરે એટલે વજન આવે, આવું બધું બહુ અનબેલેન્સિંગ આખી ટ્રેન થઈ ગઈ. ત્યારે ભગતના ઘરવાળા હતા ને ભગત હતા, એટલે ભગત કે મારે સ્વામિનારાયણ 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 ચાલુ થઈ ગયું. મને સીધા વરતાલ હરિકૃષ્ણ મહારાજ જ દેખાવા લાગ્યા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ થઈ ગયું. આમાં તો બચ્યા, કારણ કે પુલ ઉપર ક્યાંક એ ટ્રેન હતી, એવું હતું બધું. અને એના ઘરવાળા હતા ને, હવે માં મરી ગયા, ઓ બાપ મરી ગયા, શું થશે હવે આપણું, આમ થશે કેમ થશે, આમ કરવા લાગ્યા. લો તે ભગત કે અમાર બેની પરીક્ષા ને આ થઈ ગઈ કે અમાર બેમાંથી કોને કેટલું સુધરવાનું છે. એને ઘેર પધરામણી કરવાની થઈ ને મને કે સ્વામી કથા એવી કરો કે ભય લાગે ત્યારે ભજન કરવું, આવું ના કરવું. કે ભગત કે મને એટલો સેફ થઈ ગયો, હું મને એટલું ચેક થઈ ગયું કે જો વિકટ પરિસ્થિતિ થશે તો મારા મોઢામાંથી સ્વામી એ નીકળશે, મને એટલો સંતોષ થઈ ગયો, ભલે ગમે ત્યારે ગમે તે થવાનું હોય. પણ આ ઘરવાળીને કે ખબર નહીં, ઓય માન ઓ બાપ થયું. અને જાજુ બાઈઓને એવું જ થાય, જો ભજન ના કરે ને તો એને એવી ટેવ જ હોય એક તો બોલવાની, એટલે જાજુ એમ થાય. પ્રભાશંકર હુતા હુતા કૃપાનિધિ, એટલે હે પ્રભુ કૃપાનિધિ, કૃપાના સાગર એવું કહેવાય ને. પણ એ કે કૃપા નથી, કૃપા નથી, કૃપા નથી. અને શ્રીજી મહારાજ અક્ષરોડીમાં ઊંઘે. શ્રીજી મહારાજની ઊંઘ ઉડી ગઈ. માનસંગ પાર્ષદ મહારાજની બાજુમાં હતો. મહારાજ કહેલા, માનસંગ આ જોતો કે આ કોણ ગાંગરેજ કે અત્યારે રાતે, કે હુવા દેન ભાઈ, કે કોણ છે, કે જા. માનસંગ આવ્યા બાર, પાર્ષદ આવીને જોવે તો પ્રભાશંકર ગોદડું માથે ઓઢેલું, કૃપા નથી, કૃપા નથી, કૃપા નથી. માનસંગ કે તું આ હું બોલે છે પ્રભાશંકરને, કે હુઈ જા, મહારાજની ઊંઘ બગડે છે. તો એ તો સાંભળે જ નહીં, મોટેથી કૃપા નથી, કૃપા નથી, કૃપા નથી, આમ જ બોલે. મહારાજ સ્વયં બહાર આવ્યા અને મહારાજ આવીને પ્રભાશંકરને કે પ્રભાશંકર તમે આ શું બોલો છો. મહારાજ હું તો કૃપાનિધિ 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 ભજન કરું છું. કે માનસંગ કે મહારાજ આ મૂરખ હમણાં બોલતો કૃપા નથી, તમે ના સાંભળ્યું,
મહારાજ કે મને બરાબર સંભળાયું નહીં શું બોલતો હતો, કૃપા સંભળાતું હતું પણ પાછળ શું બોલતો હતો એ નથી સંભળાતો. મહાન સંઘ કે મહારાજે કૃપા નથી કૃપા નથી કૃપા નથી આવું બોલતો. મહારાજને પ્રભાશંકર કે મહારાજ માનસંગને પોષ મહિનાની ટાઢવાઈ છે ને એટલે એ ટાઢવાઈ છે એટલે એને કૃપા નિધિની જગ્યાએ કૃપા નથી સંભળાય ને ગોદડું દો કે તમે તેને ટાઢ ના વાય તો હરખું સંભળાય કે હું શું કરું છું. પણ મહારાજ પ્રભાશંકરના ભાવને સમજી ગયા. પરમહંસો દાદાના દરબારના ચોકમાં ઉઘાડા શરીરે એ ધોત્યુંને જે ખેસ્યું પહેર્યું હોય એ જ પાથરીને હૂતા હતા, નહોતું ગાદલું નહોતી રજાઈ. તમે એટલું વિચારો કે અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ સાથે આટલા મુક્તો 500 પરમહંસો આવ્યા, બીજા ધામ ધામના મુક્તો આવ્યા, એ મુક્તોએ આ પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ બહુ ઊંચા સ્થાન ઉપરથી આવે ને તો એને જેવું જોઈએ ને એવી વ્યવસ્થા તમારે તમારા સ્થાનમાં કરવી પડે. આપણે અમેરિકાના પ્રેસિડેન્ટને અહીં બોલાવો હોય અને આવવાના હોય તો એને જેવું અનુરૂપ હોય એવું બધું કરવું પડે આખું આયોજન. જ્યારે આ તો અક્ષરધામના મુક્તો આ પૃથ્વી પર આવે એ આ પૃથ્વી પર સૌથી નીચામાં નીચી વ્યવસ્થા હતી એ વ્યવસ્થામાં એ બધાય રહ્યા. સંતો ઉઘાડા એ ટાઢ વાતી હતી સંતોને, એટલે મહારાજને ખબર પડી ગઈ. મહારાજ કે પ્રભાશંકર અત્યારે તું હોઈ જા, તું કૃપા નથી જે કરે છે ને હું આવતીકાલ કૃપા નિધિ થઈ જઈશ, અત્યારે હોઈ જા રાત પડીશ. પ્રભાશંકર કે પણ મહારાજ કૃપા કરજો હા કંઈક માનસંગ ઉપર. માનસંગ તો ગોદડું ઓટીને છૂતો હતો પણ મહારાજ બીજે દિવસ લાડુબાને કે લાડુબા અમારા સંતોને બહુ ટાઢ વાય છે અત્યારે ઠંડી બહુ પડે ને કાઠિયાવાડમાં તો આજે ઠંડી બહુ પડે ને ઠંડી એવી પડે અને ગરમી એવી પડે, લોયામાં તમે રહો તો ઠંડી એવી ને ગરમી એવી. એટલે લાડુબા કે મહારાજ ગાદલા સંતો માટે તો થઈ જશે ને કરાવવા જ જોયે ને પ્રભુ, કે ગાદલા તૈયાર જ મારી પાસે પડ્યા છે, તમારી આજ્ઞાની જ વાટ જોતી હતી કે તમે કહો એટલે દઈ દઉં, તમે છપ્પર પલંગ ઉપર પોઢી જાઓ અને સાધુઓને કે ઓઢવા ગાદલુંય ના પણ રજાએ ના પણ મહારાજ એ તો તમે કેવા ભગવાન, તમને કોણ ભગવાન કે તમને દયાનિધિ કોણ કે દયા નથી જ કે ને. ત્યારે મહારાજ કે લાડુબા તમે અમને વઢ્યા, તો કે મહારાજ વઢવું પડે તમને, સાધુઓને તમે આવું કરાવો. અને હેત અને મમત્તો કહેવાય. લાડુબાએ કઈ જ ગાદલાને રજાઈ તૈયાર ના કરાવી પડી, તૈયાર થઈ ગયેલા હતા, ફક્ત મહારાજની આજ્ઞા જ લેવડાવવાની હતી. અને લાડુબાએ મહારાજને ઠપકો દીધો અને સંતોને ગાદલાન રજાઈઓ અપાવી. અને હેત અને મમત્તો કહેવાય આત્મબુદ્ધિ. પોતાના શરીરવત ભગવાનના સાધુમાં હેત, ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભક્તએ પોતાના કલ્યાણને અર્થે એક જ સાધન કરવાનું છે. આનાથી વધારે બીજું સાધન એનાથી થઈ શકે તો બહુ સારું છે, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખી શકે બહુ સારું છે, ભગવાનના સ્વરૂપને વિશે નિમગ્ન રહી શકે બહુ સારું છે. એવો ભક્ત એની માટે વાત નથી, એ તો સાધુ જ છે, એક એ તો સંત જ છે એક પ્રકાર. પણ ભગવાનના સાધુને વિશે આત્મબુદ્ધિ, હેત અને મમત્વનો અર્થ થાય કે એનું દુઃખ એટલે મારું દુઃખ, એનું સુખ એટલે મારું સુખ, આવું જ્યારે સંપૂર્ણ જેને થઈ જાય એને છતે દેહ કલ્યાણ થાય, એને ભગવાનમાં પ્રીતિ થઈ જ જાય, એને કહેવું ના પડે મને ભગવાનમાં હેત કરાવો, થઈ જ જાય એને ભગવાનમાં હેત થઈ જ જાય, એને કહેવું ના પડે મારું અહમ અને મમત્વ ટાળો, ટળી જ જાય. કારણ કે જેની સાથે એને હેત ને એકાત્મ ભાવ થયો ત્યાં બધું જ થઈ જાય. બાકી થાય કેવું ખબર છે? અદ્ભુતાનંદની વાતમાં એક વાત આવે છે. આમાં ગામ ઘણી વખત આ જૂના પુસ્તકો હોય એટલે ગામની અંદર ઘણી વખત થોડું તકલીફ થાય, ગામના શબ્દો અક્ષરો ક્યારેક કલાલી હોય ને કરાલી થઈ જાય, આવું થાય. પણ પ્રસંગ બની ગયેલો છે. એક દિવસ મહારાજે મુક્તાનંદ સ્વામીને 20 સાધુઓને લઈને વાકડ દેશના ગામોમાં ફરવા મોકલ્યા. મુક્તાનંદ સ્વામીને વાકડ દેશ પાદરા અને આ બધું અટલાદરા ને બધું અટલાદરા પાદરા આદિ ઘણા ગામોમાં ફરીને કલાલી ગામ આવીને દોઢ માસ રહ્યા સંતો. કલાલી ગામ છે ને નજીકમાં, ત્યાંથી ચાલ્યા તે ચરોતર દેશમાં થઈને માનેકઠારી પૂનમ ઉપર ગઢડા આવ્યા. ગઢપુર સંતો પહોંચ્યા, મહારાજના દર્શન કરીને સભામાં બેઠા.
ત્યારે મહારાજે તે તે દેશ અને ગામના સમાચાર પૂછતા કરાલીમાં કેટલા દિવસો રહ્યા? જો આગળ કલાલી શબ્દ આવ્યો, અહીં કરાલી શબ્દ આવ્યો, એટલે એવો પાઠ ફેર જૂના પુસ્તકોમાં ઘણી વખત હોય છે. ભગવાનના ભક્તોએ જ્યારે તમે લીલા ચરિત્રોના કોઈપણ પુસ્તકો વાંચો એમાં ગામોના નામ ઘણીક વખત આ પુસ્તકમાં આ ગામ હોય ને બીજા પુસ્તકમાં બીજું ગામ હોય. જો કે ભગવાનના ભક્તોને એટલું સારું શ્રદ્ધાવાળા જ હોય, પણ ક્યારેય શંકા કુશંકા બહુ જાજી બુદ્ધિવાળા હોય, રિસર્ચ કરવાવાળા હોય તો એને થાય, પણ શંકા કુશંકા કરવી નહીં. મેઇન પ્રસંગ શું છે એ બહુ મહત્વનો છે. ગામ ગમે તે હોય અને હરિભગતના નામમાં ફેર હોય, પણ પ્રસંગ છે ને એ પ્રસંગ એ બરાબર બનેલો જ હોય, નંદ સંતોનો લખેલો હોય, પણ પાઠ ફેરના કારણે રહ્યું હોય, સ્મૃતિ ભેદના કારણે પણ ક્યારેક થાય. અને મહારાજે એ દેશના સમાચાર પૂછે અને એમ પૂછ્યું ત્યારે સ્વામીએ કહ્યું દોઢ માસ રહ્યા હતા અમે કરાલીમાં, દોઢ માસ રહ્યા હતા. તે સમયે કરાલીના અમીન રણછોડભાઈ મહારાજના દર્શન કરવા ઉત્સવ ઉપર આવ્યા. રણછોડભાઈ અમીન ત્યાં દર્શન કરવા માટે આવ્યા. તે દર્શન કરીને સભામાં બેઠા. તેમના ચાર દીકરા હોવાથી એ જ વર્ષે ચાર ઘર નવા કરાવ્યા હતા. જો આ હેત ને મમત્વ કેવું હારું, આ ગ્રહસ્થાશ્રમમાં કોઈ પાઠ બનાવો જ ના પડે. બે દીકરા તો બે મકાન કરે, એક દીકરો તો એક મકાન કરે. અને પહેલેથી જ હમણાં જે હરિભગતને અમે ગયા હતા પદરામની, પછી વાત ઓછી તો આમ થોડી વાર બેઠા અને બધું કર્યું કે ભાઈ તમારા આ બધું પૈસા બહુ છે ને આટલું બધું છે ને છોકરો, છોકરાને મેં કીધું તમારી પાસે રાખજો થોડું, બધું દીકરાને ના આપતા, કારણ કે દીકરાનું ઓળખું છું, થોડો દીપડા જેવો છે. એટલે મેં કીધું ભાઈ બધું તમે એને ના દઈ દેતા, બધું બતાવી ના દેતા, ઇન્ડિયામાં રૂપિયા છે એ ના બતાવી દેતા, અહીં તમારી પાસે છે એ બધું ના બતાવતા, રાખજો તમારું. હવે મારે કે બધું એને જ દેવાનું છે ને, બોલો. મેં કીધું આ ભગવાને કેવી માયા રચી છે કે કોઈને એવો સંકલ્પ ના થાય કે ઓહો ભગવાનને અર્થે, સંતને અર્થે, મંદિરને અર્થે, સત્સંગને અર્થે, દરેકને એવો સંકલ્પ થાય આ ઘર હવે મારા દીકરા માટે છે. કોઈ કેવો નીકળે કે આ ઘર દીકરો તો એની જાતે કરવાનો જ છે, આ ઘર મહારાજ માટે. બહુ ઓછા નીકળે, ગણતરી ના નીકળે, નહીં તો જાજુ એવું છે. મમત્વ છે ને ભગવાનની માયા છે, એમાં કોઈનો વાંક નથી, કોઈનો દોષ નથી. શાસ્ત્ર તો કે તમે મોટા કરો, ઘર આપવાનું ક્યાં કીધું શાસ્ત્રે? મોટા કરો, બનાવી દો, એના લગ્ન કરાવી દો, એના પગ ઉપર ઊભા થઈ ગયા પછી. પણ મમત્વ બુદ્ધિ છે ને. રણછોડભાઈએ ચાર ઘર કરાવ્યા હતા, ચાર દીકરા હતા, એટલે તો હાલો પાંચ હોત તો કેટલા કરાવત, કેટલા કરત બાપા? તો પછી એવો સંકલ્પ થાય કે હાલો ચાર દીકરા તો છે પણ પાંચમો દીકરો ભગવાન, તો મહારાજ માટે એક ઘર જેટલા ચાર દીકરાના ઘર પાછળ રૂપિયા ખર્ચું તો એક ઘરના રૂપિયા મહારાજને દઈ દઉં, કારણ કે મહારાજે મારા દીકરા ખરા ને, એવું કઈ વિચાર આવે? ફોંડું ભગત આવે, અઘરો વિચાર છે કે માયાને તરી જાય ત્યારે આવે. ક્યારે આવે? માયાને તરી જાય ને ત્યારે એવો વિચાર આવે, ત્યાં સુધી ના આવે. ને તો છોકરો મારે ને, છોકરો મારે કાઢી મૂકે તો એને મરતો મરતો દેતો જાય, એવી તો કેટલી કથાઓ છે. આ મમત્વ કરાવે છે બધું. ચાર દીકરાઓ હતી, એ જ વર્ષે ચાર ઘર કરાવ્યા હતા. અને સ્વામી ત્યાં દોઢ માસ રહ્યા હતા, પણ એ વખતે અન્નવસ્ત્રની બહુ તાન હોવાથી સ્વામીને અન્નવસ્ત્રની ખબર જ પૂછેલી નહીં. બોલો, સ્વામીને અન્ન કે વસ્ત્રનું દોઢ મહિનો રહ્યા પૂછ્યું નહીં. ચાર દીકરા માટે ચાર ઘર ખડકી દીધા. કેટલું હેતને મમત્વ. ત્યારે સ્વામીએ મહારાજને કહ્યું આ અમીને ઘર બહુ સારા કરાવ્યા છે. આ સાધુ તો જો એવું ના કીધું કે મહારાજ આવી ગયા અમીન મોટા તમને પગે લાગવા, દોઢ મહિનો ગયા હતા ત્યારે પાણીનું પૂછ્યું નહોતું, એવું ના કીધું. મહારાજ અમીને ઘર બહુ સારા કરાવ્યા છે. એ વાતને સાંભળીને અમીને કહ્યું હે મહારાજ તમારા માટે અમે ઘર કરાવ્યા છે. વાહ, આપણે જેવું કરીએ છીએ આપણા મનનો જે કમીન લાગે છે
આ તમારા માટે જ મારા ચાર ઘર કરાવ્યા છે મહારાજ. કે ભલા એક ઘરમાં સાધુ ને રાખ્યા હોત તો બહુ છે. કેમ હરીશભાઈ, ચાર ઘર તમારા માટે કરાવ્યા છે, પણ તમે છાના રહો તે કોઈ જાણે નહીં. તમે ચાર ઘરમાં મહારાજ એ તમારા માટે જ કરાવ્યા, તમે ત્યાં છાના રહેવા આવો. મહારાજ ઘણી વખત છાના રહેતા, તમે મહારાજ આવો ને, તમે તો એક દાદા ખાચર ને દેખી રહ્યા છો. બોલો પાછો કેટલો ભાવ વાળો છે, શબ્દોની હાર માળમ કઈ રૂપિયા ખર્ચવાના છે? શબ્દો કેવા રૂપિયા ખર્ચવાના છે? રૂપિયા ખર્ચવાના નથી, ઘસાવાના નથી, કઈ નથી, બધું તમારું જ છે ને. પણ હું બધું તમારું છે, કઈક આપતો ખરો, લે આપવાનું થાય તે દી આપ, ત્યારે અમારું કહેવાય. બાકી કે બધું તમારું જ છે ને. એક દાદા ખાચર ને દેખી રહ્યા છો, એવા મર્મ ભર્યા વચનો સાંભળીને મહારાજે તેમને કહ્યું કે ઘર તો તમારા ચાર દીકરા માટે કરાવ્યા છે, અમારું નામ અમથું શા માટે આપો છો? કઈ મહારાજ થોડા સાધુ હતા, મહારાજ તો બે રોલ ભજવે, સાધુ થાય તેથી સાધુ અને ભગવાન થાય તેથી ભગવાન. સાધુ તો સાધુ હંમેશા જાણીને છેતરાતા હોય છે. છેતરાવું એ એક પ્રકારની સાધુતા જ છે. જીવ છેતરે છે, ભગવાનના મોટા સાધુ છેતરાય છે. મોટા પુરુષો બધું જ જાણતા હોય, અંદર બહારનું, જેમ જેમ પેલું એક્સરે છે ને, એ અંદર બહારનું જોઈને બહાર આવે છે ને, મોટા પુરુષને એમ નજર પડે ને. એક વૃત્તિ દ્વારા જોવું હોય ને તો મહારાજે વચનામૃતમાં કીધું, મહારાજ કે એવી સિદ્ધ દશાવાળા પુરુષ છે, હજારો ગાંવ દૂર જે શબ્દ છે એને સાંભળે છે, દૂર દર્શન ને દૂર શ્રવણ એ તો સહજ એવા મોટા પુરુષોમાં હોય, વર્તાલના વચનામૃતમાં મહારાજ કહે છે. પરંતુ કોઈ જીવ આવું જો બોલ્યો હોય, મુક્તાનંદ સ્વામી આગળ જો આમીને કીધું હોત તો સ્વામી શું કહેત? સ્વામી એવું ના કહેત કે અમથું હું અમને, પણ એવું કહેત સ્વામી કે ના ના ભગત, બરાબર તમે અમારા માટે કરાવો, પણ અમારા પાસે ટાઈમ નથી, અમારી પાસે ટાઈમ નથી, એમ કે કહો. હા, ઘણું આવું બધું હોય. જેટલા વસ્ત્રનું અને અમારું નામ અમથું શા માટે આપો છો? અમારા મોટા સાધુઓ કરાલીમાં દોઢ માસ રહ્યા, પણ એકે દિવસ અન્નનું કે ઘરના જેટલા વસ્ત્રનું તમે પૂછ્યું છે, પાણીનું ના પૂછ્યું ભલા, અનાજનું ના પૂછ્યું, પણ એ ગળનાનું તો પૂછવું તું, પાણી ગાળવા, ઘી તેલ ગાળવા, દૂધ ગાળવા, ગળનું આપું સ્વામી, આટલું તો પૂછવું તું તારું. એક વેંચ જેટલું કપડું તું ના આપી શક્યો, અને એ ડાપણ કરે છે કે ચાર ઘર તમારા માટે છે મહારાજ, તમે એટલું વસ્ત્રનું પૂછ્યું છે, અને પૂછ્યું હોય તો કહો. અને તું ડાયો થા છો કે આ દાદા ખાચરનું ઘર ભાડી રહ્યા છે, તો સાંભળ, આ દાદા ખાચરને દિવસમાં પાંચ ખાસડા મારીએ તો પણ ખમે છે, અને અમે નવું કપડું પહેરવાનું આપતા નહીં હોવાથી ફાટેલા કપડાં પહેરે છે, એક ઠેકાને રહેવા દેતા નથી, 24 વર્ષમાં 56 વાર વાસ ફેરવાયો બિલાડાની બચ્ચાની પેઠે, ફરાફર કરે છે, પણ મનમાં તે ક્યારેય આ મારું છે છતાં આપતા નથી એમ સંકલ્પ કરતા નથી. ગાર માટીના મકાનમાં શ્રીજી મહારાજ નથી બંધાયા, જેમ રાજમહેલોમાં ના બંધાયા એમ ગાર માટીના મકાનોમાં પણ નથી બંધાયા, દાદા ખાચરના સમર્પણ ભાવમાં બંધાયા. આ હેત અને મમત્વ, હેત અને મમત્વ સાધુને વિશે કેવું આવું બોલો. અને આ મારું છે છતાં આપતા નથી એમ સંકલ્પ પણ કરતા નથી, આ ખરા કારણથી હું અહીં રહ્યો છું. અને દરરોજ 500 સાધુઓ એમના ઘરનું અન્ન જમે છે, આવું મહારાજે અમીન પણ હું સંભળાવ્યું બોલાને. એટલે હું એ કહેવા માંગુ છું કે હેત અને મમત્વ શું છે. હેત અને મમત્વ એટલે બસ સંપૂર્ણ ન્યોછાવર થઈ જવાની ઈચ્છા, મારું જીવન મારા માટે નથી, મારું જીવન મહારાજ અને સંતો અને સત્સંગ માટે છે. આવું જ્યારે થઈ જાય, તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારે તમારા વ્યવહાર, તમારું કુટુંબ પરિવાર બધું ચલાવવાનું જ હોય, પણ એમાં એક ભાવના સતત હોય કે અમારો આખો પરિવાર મહારાજ સંતો ભક્તોની સેવા માટે છે, અમને જો મહારાજ ને સંતો આજ બોલાવે તો પરિવાર સહિત અમારે જતું રહેવું. હું તો એવું નથી કહેતો બાપાઓ, હું તો કહું કોઈ ગૃહસ્થ આશ્રમનો આખો પરિવાર તૈયાર થાવ, પતિ પત્ની છોકરા છોકરીઓ બધા ભગવાનને સમર્પિત, હાલો કોક થાવ લો, કે પતિ ને પત્ની તમારે જોબે જવું,
મંદિરની આજુબાજુમાં રહેવું, જોબોએ જવું, ને મંદિર ભગવાન સાધુ ને સત્સંગ માટે જ જીવવાનું. જોબો કરો, સત્સંગ માટે કરો. કરે છે, કેટલી જગ્યાઓએ કરે છે, કેટલી જગ્યાઓએ કરે છે કે જે સત્સંગની અંદર જ, મંદિરમાં જ રહે, મંદિરની અંદર રહીને જ બધું કરે, જોબ પણ કરે છે અને છતાંય આખું જીવન સત્સંગને અર્થે. હાંજે આવે એટલે સીધા મંદિર, જમવાનું મંદિરમાં, પગારે મંદિરમાં, એનું ઘર પછી મંદિર થ્રુ જ ચાલે બધું. એવા ગ્રહસ્થ આશ્રમમાં લો, ભેગા રાખીને ભજન કરો, ભેગા રહો અને ભજન કરો. એવું પણ કોઈને તાન ચડત કહેજો, હા, રેરિટનમાં આજુબાજુ મકાન ગોતી દઈશું જોડમાં હશો તો. હા, મંદિર માટે સમર્પિત પછી બધાય, દીકરા દીકરીઓ મોટા થાય, લગ્ન કરવાય તો કરે, નહીં તો સમર્પિત થઈ જાય, સાધુ થઈ જાય, સાંખ્યોગી થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનને તો આવી જ રીત છે ભાઈ, જેદી કરીએ તેદી છે આવું જ, બાકી તો કેમ થાય. હેત અને મમત્વ ભગવાનના એવા સાધુને વિશે થાય ત્યારે જીવથી બધું જ થાય. બોલો. લાલિયાદની અંદર એક દરબાર હતા, બહુ સારા દરબાર, લાલિયાદ ગામ છે ત્યાંના દરબાર, ત્યાં સંતો ગયા. સંતો ગયા, આ દરબારની કઈ સ્થિતિ નહીં, પણ સંતો એ જમાનામાં ફરતા ત્યારે તો ત્રણ ત્રણ ચાર ચાર દિવસના ઉપવાસ કરતા ને, એવું થતું ને. આ આશિતભાઈ અમારે સમર્પિત જ છે. કેમ આશિતભાઈ? આશિતભાઈ નક્કી કર્યું હતું કે મારે ઊભા થવું છે, જો કોઈ બાપા ઊભા ના થાય તો. એવું છે, અને વહેલા મોડા આશિતભાઈને અહીંયા જ આવવાનું, એમનો અગ્નિસંસ્કાર અમારે જ કરવાનો, અમે રહીએ તો. હા, બાકી અમે જઈએ તમારે કરવાનો. સમર્પિત ભક્તો હોવા જોઈએ ગ્રહસ્થ આશ્રમની અંદર રહીને, પણ છે જ આપણી પાસે, નથી એવું નહીં, છે, ઘણા છે ફેમિલી, પણ એવા હોય કેવળ ભગવાન માટે, કેવળ સત્સંગ માટે, કેવળ મંદિર માટે. જેને તૈયારી થાય કરજો, વિચારજો, એક વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે આ વિચારને લખી રાખજો, દસ વર્ષે થાય, પચીસ વર્ષે થાય, મોન્ટુ ભગત જેદી થાય તેથી વિચાર કરજો. અને આ તો જોડમાં એટલે જ રાખ્યા કે વિયોગ કોઈ ના રહે, કોઈની એમ ના થાય કરું આ સાધુએ છૂટા પાડી દીધા અમને. અને બેયનું જીવન ભગવાન માટે કેટલું સારું, આમ તો બહુ સારું. હું તો જો આમ ભગવાન, જ્યારે જ્યારે આપણે કલ્યાણને અર્થે જીવીએ છીએ ત્યારે આપણે શું જોઈએ? બે ટાઈમ રોટલા જોઈએ, બરાબર છે, રહેવા માટે ઘર જોઈએ. રહેવા માટે ઘર કાંઈ તમે મિલિયન્સ ઓફ ડોલરનું બાંધો એવું ઘર જરૂર નથી. એક નાની એક રૂમ હોય, બે રૂમ હોય, ને એક રૂમની અંદર ઊંઘી જાઓ, હવાર ઉઠીને તો જોબે જાઓ. આમે મોટા ઘર કરી નહીં કરવાના, હું મોટા હાથીને કરવાના છું, એના હપ્તા ભરવાના. અને મંદિર માટે જ હોય ને સત્સંગ માટે જ જેના જીવન હોય એને શું જોઈએ? એક રૂમમાં હોવા જોઈએ, હોઈ ગયા, રસોડું હોય, રાંધી દો, સીધું સામાન બધું મંદિર તરફથી રહો, તૈયાર મળે. અરે તૈયાર આપીએ, હાલો જોબે અહીંથી જાય બે, ને બે એનું બધું જ તો બધો અમે અહીંથી તૈયાર હોત એને જમાડી દઈએ. એવી રીતે ભજન કરવાવાળા ક્યાં છે? સ્વામીએ વાતમાં કીધું ને, કોઈ ભજન કરે તો થાળી અમારે ધોવી છે. તો હજુ તમે સંતો સશક્ત છીએ, ધોઈ નાખીએ થાળીઓ, ડીશે ઉપાડી લઈએ, નાખી દઈએ, કોક કરે તો થાય ને. એવું છે, વાત કરીએ ને ત્યારે આમ થોડી વાર તો તરંગો રમવા માંડે કે કરવા જેવું ખરું, પણ જેવું હમણાં પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ થશે ને, પછી એ બધા જે હામે બેઠા છે, અહીં તમે બધા આમ જે ભેગા થાવ ને એકબીજા રે, એમાં પછી જય સ્વામિનારાયણ, સ્વામી તો કે. મોટે ભાગે અમારી ઇમ્પ્રેશન કેવી થઈ ગઈ છે? સંતો તો શું કે, સંતોની ફરજ છે, સંતો કે. કોઈ છોકરો સાધુ થવા તૈયાર થાય ને એટલે મા બાપ એને એવું જ કે, સાધુ તો કે, સાધુનો તો ધર્મ છે. કોઈ અહીં ભગવાન ભજવા તૈયાર થાય ને એ તો સંતોનો તો આવો પારો પાવર ચડાયા જ કરે, પાવર ચડાયા જ કરે. પણ સાધુ પાવર નહીં ચડાવે, ભગવાન ભજવા કોણ ચડાવશે? એને ભગવાન એટલે તો રચ્યા છે કે કોક ને ભગવાન ભજવાનું તાન ચડે, એટલે તો સાધુને ભગવાને રચ્યા છે આ પૃથ્વી પર. માયાને તો કાંઈ રચવાની જરૂર નથી, એમાં તો હવને તાન ચડે, એના એજન્ટો તો જાજા છે, ભગવાનના એજન્ટો જ ઓછા છે. એવલાની તો એજન્સીઓ ગલીએ ગલીએ નહીં, એક વ્યક્તિએ વ્યક્તિએ માયાની એજન્સીઓ છે, બધા જ એજન્ટ થઈ ગયા છે. જેમ મળે એ માયા આપે, ભગવાન કોક આપે છે. આ લાલિયાદના ગરાસિયા ભગત ગરીબ સ્થિતિના સાધુ ગયા, સંતો જમો. હવે સાધુ તો જાણે કાની સ્થિતિ કાંઈ નથી,
તો આની પાસે શું લેવું? ઘણા ભગવાનના ભક્તો એવા હોય બહુ સેવા કરવાની કે પણ આપણને ખબર હોય કે આની સ્થિતિ શું છે, એટલે આપણે હાથ કરવો પડે, ભાઈ રહેવા દો. હવે આ ભગત એ કે સંતો જમો, સંતોએ ના પાડી કે અમારે તમારું કંઈ જમવું નથી, અમારે આગળ જવું છે. તો ભગત રોવા માંડે, મારે ઘેર સંતો આવે ને કેમ ના જમો તમે? સંતો કે સારું જાઉં જમશું. તો ઘરમાં તો કાંઈ હતું નહીં, ઘરના વાસણો અને ઘરવાળીનો હાડલો બે લઈ ગામના વાણિયાને ત્યાં ગીરવે મૂકી ગોળને ઘી લાવી સંતોને ગોળ ઘીને લોટ દીધો. સંતો રસોઈ જમો, સંતો રસોઈ જમ્યા. ઓલો વાનિયો થોડા દિવસ પછી ગઢપુર ગયો, મહારાજને ભેગો થયો. જેની દુકાને આ ગીરવે મૂક્યું હતું ને, મહારાજને કે મહારાજ અમારા ગામનો એક ગરાસ્યો ગરીબ છે, પણ શું એની ભાવના છે? ઘરના ઠામડાઓ અને સાડી ગીરવે મૂકીને તમારા સાધુને જમાડ્યા. મહારાજ રાજી તો થયા, પણ મહારાજ તરત પછી થોડી વાર ગુસ્સે થઈ ગયા. મહારાજ કે ક્યાં સાધુઓ લાલિયાત ગયા હતા, બોલાવો. કે એને સંતોને બોલાવ્યા અને મહારાજ સંતોને કે તમને કંઈ ભાન છે? ગ્રહસ્થને ઘેર તમે રસોઈ માગો તો ગ્રહસ્થના ઘેર તમે જ્યારે વાંધો નહીં, હા એક્સટેન્શન કરો કે પૂરી ના કરી દેતા, કંઈ વાંધો નહીં. હા આમાંથી વૈરાગ ચડાવવાનો છે એટલે વાંધો નહીં. 15 મિનિટ ગ્રહસ્થને ઘેર તમે જ્યારે જાઓ ત્યારે તમારે જોવું જોઈએ કે ગ્રહસ્થની સંપત્તિ શું છે. તમે જઈને ગોઠવાઈ જાઓ ને આ ઘી ગોળ ને લાડવા અમને દઈ દો, અમારે લાડવા જમવા છે, કે સંતો તમે જઈને આપણે જોવું કે ગ્રહસ્થના ઘરની સ્થિતિ શું છે ને એ પ્રમાણે જ એની રસોઈ લેવી. હવે પહેલા તો આવી રસોઈ જમવી એ પણ વિચારીને જમવી પડતી, અત્યારે એ યુગ તો જતો રહ્યો. અત્યારે તો હવે સિંગદાના બોટલ કોઈ ત્યાં રહ્યા જ નથી, કાજુ બદામ ના થઈ ગયા ભગવાનની દયાથી. અત્યારે એવું થયું, બાકી ધર્મામૃતમાં તો અમારે એવું લખ્યું છે કે ગ્રહસ્થ જ્યારે પૂનમાદિક પર્વને દિવસે કે બારસને દિવસે સારી રસોઈ જમતો હોય ત્યારે પાકી રસોઈ જમવી અને ગ્રહસ્થ પાસેથી પાકી લેવી, નહીં તો જેવું તેવું ગ્રહસ્થ રોજ કોદરા ને બાવટો જમતો હોય એવું માગવું. પણ આજ તો ગ્રહસ્થના ઘરમાં જઈએ તો ઓહો, ડાઇનિંગ ટેબલ ઉપર અમે દર્શન કરીએ ને આમ 15-20 જાતના નાસ્તા, પણ નાસ્તાનું નામ ના આવડે કે આમાંથી કયો ડબ્બો, આમાં કયો નાસ્તો છે બોલો. 15-20 જાતના નાસ્તા, એમાં ક્લોઝેટ જો ખોલ્યું હોય તો ઘણા ભક્તોને ત્યાં તો આહા તી સારું, પણ એ તો ભગવાન જમે ઘેર બનાવીને જો જમાડતા હો તો. એટલા નાસ્તા જો ઘેર બનાવીને જમાડતા હો તો તમે 30 નહીં 50 પ્રકારના રાખો ને અમે તો બહુ રાજી, બહુ રાજી. ઘનશ્યામ મહારાજને કહે, મહારાજ રોજ તમારે છે ને આંટો મારી આવો બધાને ઘેર, અમારો નાસ્તો ટૂંકો પડે, અમારો નાસ્તો ઓછો પડે, તો તમારે બધે આંટો મારી આવો તો ભગવાન તમારે ઘેરે આવશે. સિંહાસનની અંદર જે મહારાજ બેઠા હશે એની અંદર ઘનશ્યામ મહારાજ આવીને જમશે, પણ ઘેર બનાવેલું હોય તો 50 પ્રકારના નાસ્તા હોય તો વાંધો નથી, મહારાજને ધરાવો તમે જમો, તમને મહારાજે છૂટ દીધી છે. સારું બનાવવું ને સારું જમવું એ તમને છૂટ દીધી, તમારા માટે શોભારૂપ છે, કરવું જોઈએ તમારે. આવી એટલા બધા પ્રકારના નાસ્તા અત્યારે થઈ ગયા, અત્યારે બધા સુખી થઈ ગયા, એટલે અત્યારે રસોઈ અમારે રોજ પાકી આવે તો વાંધો નથી, એટલે રોજ પાકી રસોઈ દેજો, મહારાજ જમશે, અમે સંતો પછી એમાંથી પ્રસાદ લેશું. અમારે તો રોજ પાકી ના જ જમાય ને, આ ચાત અમારે ફરવાનું થાય ને વિચરણ માટે, જે ભગતને ત્યાં જઈએ ને સ્વામી લાડવા કરો, શીરો કરો, થોડો લો થોડો લો, પણ અમારે તો મારે ઘેર તમે ક્યારે આવવાના, પણ અમારે તો તમારા જેવા કેટલા ઘર રોજ ઉઠીને એ જ ચાલતું હોય, ઓલા ભગત ઓલા ભગત ઓલા ભગત. મહારાજે સંતોને જયારે ઠપકો દીધો ત્યારે સંતો કે મહારાજ અમે તો ઘણી ના કીધી ભગતને, પણ ભગત રોવા માંડ્યા, અને ભગત રોવા માંડ્યા એટલે મહારાજ અમારે આ સેવા એની લેવી પડી, પણ મહારાજ અમારી ભૂલ થઈ ગઈ. મહારાજ કે રોવે ને તો રોવા દેવા, જેને આવું વ્યવહારનું જ્ઞાન ના હોય ને રોતા હોય ને તો રોવા દેવા. આપણા પરિવારમાં ઘણા ભગત એવા છે કે એને વ્યવહારનું ભાન ના હોય, એને એના એના પૈસા એના ખાતામાં રાખવાના જ નહીં, થોડાક થાય દાન કરદો, થોડુંક થાય દાન કરદો. અહીં તો બધા પ્રોજેક્ટો ચાલતા જ હોય, ઉત્સવ સમય આ ચાલતા હોય, બાંધકામ ચાલતું હોય, બધું ચાલતું જ હોય ને, અટકે? આ લોયા ધામ આપણું આ ન્યૂજર્સી હજુ અટકી ગયું, આટલા ઝુમર માર્યું હજુ ચાલુ જ છે, હજુ ઉપર નીચે બે બાજુ બધું કરવાનું, એ તો ચાલુ જ હોય.
એ ભગતના રૂપિયા એક બીજા ભગત પાસે અમારે સંતોને મુકાવી દેવા પડ્યા. મેં કીધું કે એના છોકરાઓ મોટા થશે કાલ ને જરૂર પડશે, તો એવું કે મારે જરૂર છે, સ્વામીને જરૂર છે, હું લઉં છું અને લઈ લે. અને લઈને મેં કીધું એને ફિક્સ મૂકી દે છોકરાના નામે. આવા ભગત હોય જેના વ્યવહારની ચિંતા આપણે કરવી પડે. એ ખર્ચે છે સત્સંગને અર્થે જ, બીજે ક્યાંય ના વાપરે, આડાઅવળા ક્યાંય નહીં, એના ઘરની અંદર કંઈક સારું ફર્નિચરય નહીં લાવતા હોય, પણ એનો વ્યવહાર ભવિષ્યની અંદર આગળ જઈને એને તકલીફ ના પડે. કાલ છોકરા મોટા થાય એને આવવાની તકલીફ ના પડે, એ કાલ દવાખાનાનો ખર્ચો આવે એની તકલીફ ના પડે, એની ચિંતા તમારે કરવી પડે. એટલો પાકો ભગત હોય. દાદા ખાચરના વ્યવહારની ચિંતા કોને કરવી પડતી? શ્રીજી મહારાજને કરવી પડતી. એવાના નામ શાસ્ત્રોમાં લખાયા, એવાના લખાયા. અને વાસ્તવિક જીવથી એવા હોય, કારણ કે એમાં કોઈનું ગાંડ પણ નથી હાલતું. રૂપિયા દેવાને ઘર દેવું, એમાં કોઈ 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 દંભે કરીને કોઈ કોઈની મોટાઈ બતાવવા આપી શકે? કોઈ કોઈ મારી મોટાઈ વધે એટલે હું મારું સર્વસ્વ આપી દઉં, એમ નથી અપાતું. એવી વ્યવહારની ચિંતા પણ કરવી પડે. એવા ભક્તો આ જ છે. એટલે આપણને લાગે કે શ્રીજી મહારાજનું પ્રત્યક્ષપણું છે ને, શ્રીજી મહારાજે પોતાના ધામમાંથી મોકલેલા મુક્તો આ જ પૃથ્વી પર છે, એટલે આપણને હા પડે કે છે જ. જો કેટલાક પાત્રો આપ એવા છે સત્સંગની અંદર કે જેને વાસ્તવિક ગ્રહસ્થ આશ્રમમાં છે કે ત્યાગ આશ્રમમાં છે, એ ભગવાનનું પોતાનું જ સર્જન છે, તો જ એવા હોય. આપણું હૃદય હા પાડતે, નહીં તો થાય જ નહીં. ભગવાન પોતે જ સર્જે, ભગવાન પોતે જ એની અંદર એવા ગુણોનો આવિર્ભાવ કરે, એના કારણે જ એવું હોય. કથા કોઈ વાતો સાંભળીને કંઈ એવો ના થઈ જાય. વાતો ગણાય સાંભળતા હોય તો બધા એકરખા કેમ નથી થઈ જતા ને? એકની એક વાત સાંભળે તો એકને આખું તાન જુદું ચડે ને એકને જુદું ચડે, એનું શું કારણ? બધાય વાતો કરે, ગમે એટલો નિષેધ કરીએ મોટું પગ તોય થાય? આયોજન થઈ જાય. બોલો, નિષેધની અંદર આયોજન થાય કેમ? કારણ કે દરેકને એ વાત અસર ના કરે. જેનું પૂર્વનું હોય, પૂર્વથી ઘણા જન્મોથી મહેનત કરતો હોય, અથવા તો ભગવાનનું પોતાનું સેમ્પલ હોય આ પૃથ્વી પર મોકલેલું, ગ્રહસ્થ આશ્રમમાં પણ હોય, ત્યાગ આશ્રમમાં પણ હોય, એવા જે ભગવાનના પોતાના સેમ્પલ હોય, એમાં એવી ઘટનાઓ ઘટે. આવા ભગત છે બોલો કે જેનું આપણે હરિભગતને કહેવું પડે કે એનું મૂકી દો. એને એવી જ ખબર છે કે મંદિરમાં જરૂર હતી, લોન તરીકે લીધું છે, પણ ખરેખર લોન તરીકે નથી લીધું, એની ફિક્સ કરાવીને એના છોકરાના નામે મુકાઈ દીધી છે, કે એ જ્યારે કોલેજમાં આવશે ને ભણશે તે એ બીજા ભગતે કર્યું. આવું કરવું પડે. જ્યારે આ ભગતને આવું થયું, મહારાજે સંતોને ઠપકો દીધો, સંતોએ મહારાજ પાસે માફી માગી, પછી મહારાજે ઓલા ગરાશિયાને દર્શન દીધા. લાલિયાદનો, લાલિયાદ ગામમાં જે ગરાશિયો હતો ને, એને દર્શન દીધા દરબાર. મહારાજ દર્શન દઈને કે ભગત, તું બહુ ચિંતામાં છે, તને બહુ તકલીફ છે. રાત્રે મહારાજે અચાનક તેજ મધ્ય દર્શન દીધા ત્યારે દરબાર કે પ્રભુ, મારો વ્યવહાર તો આમ સારો છે, હું સંતોની સેવા કરી શકું. મહારાજ કે તે તારા ઘરના વાસનો અને તારા ઘરવાળાનો સાડલો વેચીને અમારા સાધુને જમાડ્યા જ શા માટે? અમે કેદી એવું કીધું કે અમારા ભગતે આવું કરવું? અમે કીધું તમારો વ્યવહાર જોઈને તમારે સેવા કરવી? અમે તો આવો કોઈ દી ઉપદેશ દીધો નથી, તમે આવું કર્યું શા માટે? ત્યારે એ કે પ્રભુ, મારી જમીન છે ને મારા ભાઈએ ડબાવી છે, તમે તો જાણો જ છો, પણ તમે પૂછો છો એટલે કહું છું કે મારા ભાઈએ મારી જમીન ડબાવી છે અને એ કોઈ રીતે મને જમીન આપતો નથી. અમારે બેને તકરાર ચાલુ છે. એ જમીનનો જો વહીવટ પતી જાય તો પ્રભુ મારો વ્યવહાર સારો જ છે અને મારો વ્યવહાર સારો થઈ જ જશે. જ્યારે આવું મહારાજને એને કીધું ત્યારે મહારાજે પછી ત્યાં આગળ એને એવું કીધું કે તું રાજકોટની અંદર જઈને ફરિયાદ નોંધાવી દે. તું ફરિયાદ નોંધાવીશ એટલે તારા કેસનો નિકાલ આવશે અને તારા ભાઈ પાસેથી તને જમીન મળી જશે. એને રાજકોટમાં ફરિયાદ નોંધાવી અને તરત એના કેસનો નિકાલ આવ્યો અને એને તરત પછી સુખિયા થયા. પણ આ વચનામૃતમાં જે મહારાજ કહે છે, ભગવાનના એવા સાધુને વિશે હેત અને મમત્વ થાય, હેતનો અર્થ થાય એવા સાધુ આપણને ગમે તેવું રોકે ટોકે અપમાન કરે કે આપણને કદાચ ક્યારેક સાચવ્યા કે ન સાચવ્યા, છતાંય પણ આપણને ક્યારેય એ સાધુમાંથી હેત તૂટે નહીં, એનો અભાવ આવે નહીં,
અને મમત્વ એને કહેવાય કે એવા ભગવાનના સંતો માટે, એવા ભગવાનના ભક્તો માટે આપણે બધું જ કરી છૂટીએ એને મમત્વ કહેવાય. મહારાજ પાસે આ નિત્ય ચાર વરદાન માગવા. મહારાજની હવે આગળની વાતે આપણે આવતીકાલે સાંભળશું. બીજી વાલા ભક્તો એ જાહેરાત છે કે જે ભક્તો ઇન્ડિયા જે વરતાલની અંદર ઉત્સવ થવાનો છે, જેની પૂજ્યપાદ ગુરુજી અહીં જાહેરાત કરી હતી, નવેમ્બર મહિનાના પહેલા વીકની અંદર એ ઉત્સવ છે, નવેમ્બરની 8 તારીખ સુધી. જે કોઈ ભક્તો અહીં અમેરિકાથી ત્યાં જવાના હોય એ ભક્તો લોયાધામ NJ@gmail ઉપર પોતાનો નામ, પોતાની ઉંમર, પોતે કેટલા સભ્યો છે, સભ્યોનું નામ, ઉંમર ને બધું લખીને મોકલી દેજો. કઈ તારીખે તમે ત્યાં વરતાલ પહોંચશો, કઈ તારીખે તમે વરતાલ છોડશો એ બધું લખજો. કારણ કે એ સમયો બહુ મોટો હોય, ઉતારાની વ્યવસ્થા તમારી અત્યારથી એ ઉત્સવમાં થઈ શકે એટલે ગુરુજીની આજ્ઞા છે. આ મેસેજ કદાચ આજે કીધો, ફરી પણ પાછો કહીશ, પણ બીજા ભક્તો એકાબીજાને ફોન કરીને જણાવી દેજો, જે કોઈ ઇન્ડિયા જવાના હોય ઉત્સવ દરમિયાન પોતાનું નામ, ઉંમર, તમારી વરતાલ પહોંચવાની તારીખ અને વરતાલ છોડવાની તારીખ એ ઇમેલની અંદર loyadam@gmail ઉપર મોકલશો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.